આજના બહેનો પાસે ત્રણ વસ્તુ જો ખેંચી લેવામાં આવે ને તો કેવા હેલ્પલેસ, ઘરમાં નળમાંથી પાણી આવવાનું બંધ થાય, નંબર બે ઇલેક્ટ્રિકસિટી બંધ થઈ જાય, અને નંબર ત્રણ કામ વાળું આવવાનું બંધ થઈ જાય. હેલ્પલેસ. એ ઘણી વાર એમ કહેતા હોય કે સાહેબ આ રામ નહીં આવે તો ચાલશે, બોલો રામો નહીં આવે તો નહીં ચાલે. આજે બહુ મહત્વની વાત તમને કરવી છે કે દાન માટે કે પરમાત્માની પૂજા કરવા માટે તૈયાર થઈ જનારા કોકની પાસે ઝૂકી જવા આપણે કેમ તૈયાર નથી થતા? લાખ રૂપિયાનું દાન દઈ દેવું સહેલું છે, અઢી કલાક ભગવાનની અષ્ટપ્રકારની પૂજા કરવી સહેલી છે, પણ ભૂલ થઈ ગયા પછી સોરી, મારી ભૂલ થઈ ગઈ, બીજી વાર હવેથી આ ભૂલ નહીં કરું, આમ ઝૂકી જવા આપણે કેમ તૈયાર નથી થતા? છો મને કહેવાનું મન થાય છે કે આપણામાં ક્રોધ છે ને એના કરતા વધારે આપણામાં અહમ છે. હમણાં જ મને પુષ્પલના પ્રવચનો એના ઉપર ચાલે જેવો આવતા હશે ને ખબર હશે, ક્રોધ ચડે એના કરતા વધારે માન ચડે છે, કારણ કે ક્રોધનો જન્મ પણ કોણ કરે છે? માન. માને ક્રોધો બીજાય, તમારો ઈગો જયારે હર્ટ થાય છે ને ત્યારે તમને ક્રોધ આવે છે. કોઈ પણ ઘટના તમે જુઓ એના મૂળમાં તમને દેખાશે ક્રોધના મૂળમાં માન પડેલું છે. રામાયણ કેમ સર્જાણ બોલો, મહાભારતનું સર્જન કેમ થયું છે બોલો, અરે પાકિસ્તાનનું સર્જન કેમ થયું છે બોલો, મોહમ્મદ અલી જીનાનો ઈગો હર્ટ થાય અને એમાંથી પાકિસ્તાનનું સર્જન થાય, દુર્યોધનનો ઈગો હર્ટ થાય અને એમાંથી મહાભારતનું સર્જન થાય, કૈકેયીનો ઈગો હર્ટ થાય અને એમાંથી રામાયણનું સર્જન. મારા દીકરા ભરતને ગાદી જો નહીં મળે રામ બેસી જશે તો, રામને કાઢો તો જ ભરત બેસી શકે. મારો દીકરો ગાદીએ બેસવો જોઈએ, આ ઈગો છે એ હર્ટ થઈ રહ્યો છે, કારણ કે મારા દીકરાનો નંબર ત્રીજો આવે છે, રામનો નંબર પહેલો આવે છે. દીકરાને બેસાડવો હોય રામને વનવાસ અપાવવો પડે, રામને વનવાસ, ભરતને ગાદી, આ કૈકેયીનો ઈગો હતો અને એમાંથી ક્રોધ જન્મ્યો, રામને વનવાસ અપાવ્યો. દ્રૌપદીના મહેરમાં દુર્યોધન આવે, ફટિકની ફ્લોરિંગ પર આમ કપડા ઊંચા કરીને ચાલે છે, ક્યાંક પાણી તો નહીં હોય ને, મારા કપડા ભીંજાય તો નહીં જાય ને, અને જેમ કપડા ઊંચા કર્યા ત્યાં દ્રૌપદી ખડખડાટ હસી પડી, હે આંધળાના દીકરા આંધળા હોય છે, આ શબ્દ દુર્યોધનને ઘા લાગી ગયા છે, એનો ઈગો હર્ટ થઈ ગયો. મારા જેવાને એક છોકરી એક સ્ત્રી આવા શબ્દ સંભળાવી ન જાય, હવે તો એને વતાવી દઉં અને આમાંથી મહાભારતનો સર્જન થયું. મહાભારતના મૂળમાં દ્રૌપદી છે કે દુર્યોધન છે? દ્રૌપદીના શબ્દો અને દુર્યોધનના કાન ઇઝ ઇક્વલ ટુ મહાભારત, મંથરાના શબ્દો અને કૈકેયીના કાન ઇઝ ઇક્વલ ટુ રામાયણ. તમારા સંસારનો સત્યાનાશ કરનારા તમે નથી, કોઈક મંથરા છે, સમજાય? મોરારી બાપની એક ઠેકાણે બહુ સરસ વાત લખી હતી કે આજના કાળમાં રામ નથી, લક્ષ્મણ નથી, ભરત નથી, કૌશલ્ય નથી, દશરથ નથી, હનુમાન નથી, કોઈ નથી, પ્રેત પાત્ર આજે પણ ઘરે ઘરે જીવતું છે. કયું? મંથરા. દરેક ઘરની અંદર એક મંથરા જીવે છે. નણંદ નામની મંથરા સાસુ નામની માના કાનમાં ફોક મારે છે, મમ્મી ભાભી તો બહુ આળસુ લાગે છે, ખલાસ, સત્યાનાશ. ક્યારેક કોઈકની નયન મંત્રાનું કામ કરે, ક્યારેક કોઈક દેરાની મંત્રાનું કામ કરે, ક્યારેક કોઈકની પત્ની મંત્રાનું કામ કરે, ક્યારેક કોઈક સાસુ મંથરા બની જતી હોય છે. મંથરા આજે પણ ઘરે ઘરે જીવતી છે, અને જ્યાં સુધી મંથરા જીવતી છે ત્યાં સુધી ઘરે ઘરે શું સર્જાવાની? રામાયણ.